વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું શ્રદ્ધા ઓનલાઈન એજ્યુકેશન માં ખૂબ ખૂબ સ્વાગત છે. હવે મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ જે યુનિટ 3 માં રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, તણાવને નિયંત્રણમાં રાખવાની કસરતો. એમાં આપણે અત્યાર સુધીમાં 4 મુદ્દા જોઈ ગયા. જે 4 મુદ્દાઓ હતા એમાં શોર્ટ મેડિટેશન એક હતું, શોર્ટ મેડિટેશન 2 હતું, ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ હતું અને ક્રાઉન પુલ એક્સરસાઇઝ હતી. આ આખી વસ્તુ કરેલી. હવે આજનો જે લાસ્ટ સેશનનો પાર્ટ છે મેન્ટલ ક્વિક ફિક્સિસ, એટલે કે માનસિક જે આપણી તણાવ છે એનો ઝડપથી સુધારો કરવો. આની કઈ રીતે તમે કરશો તો એના વિશે આપણે જોઈએ. લાસ્ટ સેશન જે બધા ધ્યાન આપશે ખાસ આ છે, કદાચ શોર્ટ મેડિટેશન 1-2 અથવા ગિનિયોર બ્રેન ઓક્સિજન હીટ ક્રાઉન પુલ એક્સરસાઇઝ અને મેન્ટલ ક્વિક ફિક્સ શોર્ટનો તરીકે પણ તમને એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે. એટલે આખે આખું લખવાનું છે, મેં પહેલા પણ લખાવેલું છે. તો હવે આપણે જોઈએ, પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક એન્ડ ડાન્સ ધ ટ્રુ ધરું. કોઈ તમને મનગમતું સંગીત છે એ હળવું સંગીત ચાલુ કરો. હવે તમને ધબધબાજી વાળું મ્યુઝિક ગમતું હોય એવી વાત નહીં, પણ થોડું મારા અંદાજ પ્રમાણે થોડું હળવું મ્યુઝિક રાખો અને ડાન્સ કરો. ગાંડાની જેમ ડાન્સ કરો, નાચો નાચો એ નાચો, તો એવો નાચ કરો, થોડું નૃત્ય કરો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ બ્રેઇન એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેઇન. હવે આ પ્રવૃત્તિ જે છે, ધીસ ક્રિએટિવ એક્ટિવિટી, આ જે એક્ટિવિટી છે, આ જે એક્સરસાઇઝ છે, એ તમારા મગજને જે સારી રીતે કસરત આપશે, રાઇટ સાઇડ સાચી કસરત આપશે અને તમારું જે મગજ છે રીબેલેન્સ કરશે. એટલે કે ધારો કે તમારા મગજમાં બીજું કાંઈ જે તે કાંઈ ચાલે છે તો એને સંતુલન કરવામાં એ મદદ. આપણે તમે નામ સાંભળ્યું હશે સદગુરુ શ્રી ઓશો રજનીશ, ઓશો ભગવાન તરીકે પણ ઓળખાય છે, જેમ આપણા જલારામ બાપા છે, જેમ આપણા બાપા સીતારામ છે, એવા ઘણા બધા સંતો થઈ ગયા. તો એવી રીતે આ સદગુરુ હતા જે ધ્યાન શીખડાવતા, બરાબર. અને એ વધારે પડતું અને નટરાજ મેડિટેશન કહેતા, ડાન્સ કરવાનું હોય એને નટરાજ મેડિટેશન તરીકે ઓળખતા. મતલબ તમે સંગીત મૂકી અને તમને જેવો આવડે છે તેવો ડાન્સ કરો. એવું નહીં કે આવો ડાન્સ કરો, તમને મન ફાવે તેવો ડાન્સ કરો, જેનાથી તમારા શરીરની અંદર રહેલી ઉર્જા છે તે વધારે ઉત્પન્ન થશે અને તમે એમાં ખોવાયેલા રહેશો, જેના કારણે તમારા મગજમાં જે કાંઈ આડાવડા વિચારો છે તો એ જતા રહેશે અને તમારું મગજ રીબેલેન્સ કરશે. તો આ ઓશો રજનીશનો પણ કેવું છે, પાઠ તો હમણાં આવ્યો એ વર્ષો પહેલા થઈ ગયા, 1991માં એમનું મૃત્યુ પણ થઈ ગયું. ગેટ અ ફિશ ટેન્ક. બીજું છે કે એક કામ કરો, તમે એક માછલી ઘર લઈ આવો, ફિશ ટેન્ક માછલી ઘર લઈ આવો એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લોગિંગલી. તમે આ જે માછલી કરે છે એને તમે આમ મૃદુતાથી જે કરતી હોય, આમ ઝટકા મારી મારીને આમ જાય આમ આવે આમ જાય આમ આવે, એને તમે જો ધીસ અલાઉ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, તમે આ જોશો તો તમારા મગજને શાંત કરશે. મૃદુતાથી ચાલતી હોય માછલી ઝટકા મારી મારી, તમે એને જોયા કરો, તમારું મગજ શાંત થઈ જાય, તમને મજા આવે, આનંદ આવે. તમને નથી ખબર કે આ સુખામ આપણું મગજ શાંતિ, તમે જોશો શાંત થઈ જાવ. મ્યુઝિક જેવું કામ છે. રાઇટ ડાઉન ઓલ યોર વરીસ, તમારી ચિંતાઓ છે એ બધી જવા દો, લખો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર એન્ડ ગેટ ધેમ આઉટ ઓફ યોર હેડ.
તમને કોઈ એક જબ વી મેટ એટ પિક્ચર્સ શાહિદ કપૂર અને કરીના કપૂર તમે જોજો એમાં કરીના કપૂર શાહિદ કપૂરને એવું કહે છે કે ભાઈ ચિંતા કંઈ થાય છે ને લક બધી અને ફ્લશ કરી દે ટોયલેટમાં ફ્લશ કરી દે ફાડી નાખ નાખી દે અને ખલખર આવું કર્યા પછી એનો સારો ઉપયોગ થાય છે તમે પણ એવું કરો અખતરો કરીને જુઓ ને અખતરો કરવાના તો કોઈ પૈસા નથી બરાબર તમને ન સારું લાગે બીજી વાર નહીં કરતા તમને કોઈ ચિંતા છે તો લખો લખીને કાઢીને ખાઈ નાખો અથવા અમારે ગુરુજી કહે છે સળગાવી નાખો જવા દે તો આ વસ્તુ કરો ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક પ્રકૃતિમાંથી બહાર નીકળો અને ચાલો કોઈ બગીચામાં જાઓ કોઈ નેચરલ જગ્યાએ જાઓ પહાડોમાં વયા જાઓ પહાડો મને જૂનાગઢમાં વહી જવાનું એમ નથી કહેતો પણ નકરા પથ્થર છે ત્યાં જતા રહ્યો ખૂબ પુષ્કળ પાણી છે ત્યાં જઈને બેસો આ નેચર છે કોઈ ગાર્ડન છે બગીચો છે શાંત વાતાવરણ છે એકલા બેસો તમારા એકલા સાથે તમે થોડો સમય વિતાવો તમે એક વ્યક્તિ નથી તમે બે વ્યક્તિ છો આ જે શરીર દેખાય છે તે અને અંદર આત્મા છે એ આત્મા અંદર આવેલો છે શરીર આપણા માતા પિતા દ્વારા આપણે મળેલું છે જ્યારે આત્મા નીકળી જશે તો પછી શરીરનું કઈ મહત્વ રહેતું નથી માટે પ્રકૃતિમાં ચાલો વારંવાર ચાલો ત્યાં ધ્યાન કરો બેસો જુઓ બને તો ઉઘાડા પગે ચાલો ઘાસમાં લોનમાં આ બધી જગ્યાએ ઉઘાડા પગે ચાલો એનાથી તમે સીધા પ્રકૃતિ સાથે કનેક્ટ થઈ જશો કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઈટ નાઉ રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો બધા જ સદગુરુ અત્યાર સુધીના રામાયણ મહાભારત એ પહેલાથી લોકો કહી ગયા સદગુરુ આવતીકાલનો વિચાર નહીં આજે જે થઈ રહ્યું છે એના ઉપર ધ્યાન દે વર્તમાનમાં રહેવાનું કે છે ભૂતકાળનો વિચાર નથી કરવાનો ભવિષ્યનો વિચાર નથી કરવાનો જો તમે ભૂતકાળનો વિચાર કરશો તો તમે વર્તમાનમાં જશો ભૂતકાળનો વિચાર કરશો તો ભવિષ્યમાં જતા રહેશો આમ થઈ ગયું ભલાઈ મને આમ કીધું હવે હું એને આમ કરીશ ભયા ક્યાં ભવિષ્યમાં માટે તમે વર્તમાનમાં જે ચાલી રહ્યું છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરો કાલે શું થશે એની ચિંતા નહીં કરો સાઇન ઇન ધ બાથ સોરી સિંક ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પૂ બોટલ એઝ માઇક્રોફોન આ એક કાંડા જેવું કામ કર્યું છે એકચ્યુઅલી મને મગજમાં નથી રહેતું શેમ્પૂની બોટલ લઈને જાય તમારા હાથમાં બધું માઇક છે ને એવી રીતે ગાવ આપી દો નો બડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી મિસ્ટેક્સ આર ઓકે દુનિયામાં કોઈ પણ વસ્તુ છે એ પરફેક્ટ નથી અને કોઈ એ બનવા માંગતું પણ નથી મિસ્ટેક્સ આર ઓકે ભાઈ ભૂલ થવી સામાન્ય બાબત છે તમે એપલનો ફોન જોયો હશે એપલના ફોન પાછળ સપોઝ એને આખું મૂકી દીધું હોત તો હું ફેર કરે બધું ભરેલું કામ લીધું શું કામ લીધું તમે રજનીકાંતને બધું નતું ભરીએ પણ એ એવું કહેવા માંગે છે કે આ ફોન પરફેક્ટ નથી મતલબ કોઈ વસ્તુ પરફેક્ટ નથી પૂરેપૂરી નથી નહીં તો આખું સફરજન મૂકી દે તો કાંઈ એને કાંઈ પૈસામાં ફેર પડવા થતો ખોટે ખોટું બધું ભરેલું સફરજન નહીં હે તો આ વસ્તુ છે અને ભૂલો થવી એ સામાન્ય બાબત છે બધાથી ભૂલો થાય છે મારાથી પણ થાય છે હમણાં જ કીધું સિંહનું શેક નું તો કઈ કોઈ તો બને ભૂલું થાય ડિલીટ ધ ફ્રેશ આઈ કાન ફ્રોમ યોર વોકેબલરી તમારા ડિક્શનરીમાંથી આઈ કાન્ટ નામનો શબ્દ કાઢી નાખો આઈ કેન કરી શકું છું આઈ કેન ડુ ધેટ મારાથી બધાને કાર્ય થઈ જશે આઈ કાન્ટ કાઢી નાખો વોકેબલરી અને સ્પેલિંગમાંથી કાઢી નાખો ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ
योर व्यू ऑफ योर पॉसिबल सॉल्यूशन। हूँ नहीं कर सकते ये शब्द तमारा माथी काढ़ी नाखो, कारण के ये कंस्ट्रक्टिव तमे जे काही कार्य करवा जई रह्या छो ये तमारा व्यू ने ब्लॉक करी नाखे छे। तमे जे कार्य करवा मांगो छो ये ब्लॉक करी दे छे। पॉसिबल जे सिचुएशन छे ये सॉल्यूशन मां अवरोध पैदा करे छे, माटे आ वस्तु काढ़ी नाखो। राइट अ फ्यू लाइन्स विथ योर अदर हैंड, તમારા બીજા હાથ વડે તમે જમણા હાથથી લખો છો તો ડાબા હાથથી લખો ને થોડી લાઈન, પ્રયત્ન તો કરો લખી શકશો। હવે ગાંધી બાપુ પોતા ને એટલા ઇન્ટેલિજન્ટ હતા એ કે બંને હાથથી લખતા, બંને હાથથી લખતા અને ધારો કે કોઈ ત્રીજો વ્યક્તિ અહીંયા લખે છે ગોપાલ સરિયા છે, ગાંધી બાપુ કે કેમ છો બાપુ મજામાં, સરદાર પટેલ મળવા આવ્યા તો ગોપાલ સરિયા કહી દે હા ભાઈ એને કહી દે કાલે આવે, અથવા હું થોડું કાર્ય કરું છું ભાઈ અહીંયા મીટિંગ છે, લખવાનું એનું ચાલુ છે આપણી બુદ્ધિમત્તા વાળા, તો એ કઈ રીતે થતું? ઓફકોર્સ એમની પાસે એમનો માનસિક ઝડપથી સુધારવાનો પ્રયત્ન હતો, સાથે સાથે વર્તમાનમાં રહેતા, ભૂતકાળમાં રહેતા નહીં કે ભવિષ્યમાં જતા, આજે શું થાય છે એના વિશે એ ચાલુ કરતા। तो बीजे हाथ वाले लाइन लखो, दिस रीबेलेंस द हेमिस्फीयर ऑफ योर ब्रेन। हेमिस्फीयर એટલે પૃથ્વીનો ગોળો, આમાં પૃથ્વીને ભગવાનની વાત નથી પણ આપણો જે મગજનો ગોળો છે એની વાત છે, એ તમારા મગજના ગોળાને બેલેન્સ કરશે। એક્સપેક્ટ ટુ બી લકી, તમે નસીબદાર છો ભાઈ, જિંદગી છે ને એકવાર મળે છે। ઘણા લોકો આત્મહત્યા લોકડાઉન દરમિયાન કરી લીધી, તમે ખબર છે બીજી વાર એનો જન્મ થવાનો બિલકુલ નથી ખબર, તો તમે નસીબદાર છો એવું તમે વિચારો, આ વસ્તુ વિચારશો તો 100% તમે આગળ વધશો। ઘણીવાર ઘણા લોકો દુઃખી થતા હોય, કોની પાસે આવો સરસ મજાનો મોબાઈલ છે, મારા બાપા મને કહે કે મોબાઈલ સારો મહિનો મોબાઈલ નથી દેતા, ઓલાને બીએસએનએલ નું, મારે બીએસએનએલ નો કાર્ડ છે ને જીઓ નો છે, અરે ભાઈ તારી પાસે બીએસએનએલ નો કાર્ડ તો છે તું બહાર નીકળીને જો, માણસો એવા પણ છે જેની પાસે સાદો ફોન નથી, કારણ કે મારે નવું એક્ટિવા લેવું છે, અરે ભાઈ સાયકલ પણ નથી હાલીને આવે જાયવા છે, એ જો ઘણે લૂંટમાં જતા હોય હું કેમ આવો દેખાવ છું, ઠીંગનો થઈ ગયો, જાડો થઈ ગયો, કાળો છું, પાળો એકદમ ખાવ બચ્યો છું, મારા વાળ નથી, હવે મારે નથી, તો એવું વિચારવાનું હોય નહીં, વિચારવાનું તમે નસીબદાર છો એવું વિચાર। જિંદગી એક મળી વાર તક મળી છે, વારંવાર જિંદગી મળશે એવું નથી, આપણે માનીએ છીએ બીજો જન્મ છે, યાદ હોય છે તમે કયા જન્મમાં શું હતા, વાઇટ હતા, કૂતરો હતા, ભંડીરો હતા, ખબર છે નથી ખબર, જાપાન બીજા ઘણા દેશ લોકો બીજા જન્મમાં માનતા જ નથી, માટે ત્યાં આત્મહત્યા પણ થતી નથી, એકબીજાને મારતા પણ નથી, આ મર્ડર થઈ જાય વસ્તુ, બાકી બીજા દેશના લોકો બીજા જન્મમાં મારતા નથી, એટલે તમે નસીબદાર છો તમને જીવન મળ્યું છે, માટે આ વસ્તુ કરો અને તણાવમાં બિલકુલ નથી રહેવાનું। જે મેં તમને 5 મુદ્દા સમજાવ્યા, શોર્ટ મેડિટેશન 1-2 ક્રાઉન કુલ એક્સરસાઇઝ હતું અને આ જે મેન્ટલ ક્વિક ફિક્સ હતું, તો આ બધા મુદ્દાને ખાસ વારંવાર સમજો, પ્રયત્ન કરી જુઓ, તમે એ પ્રમાણે મેં સમજાવ્યું એ પ્રમાણે કરો, બીજું કાંઈ ન કરો તો શાંતિથી બંને હાથ સામે રાખી મેડિટેશન કરો, આંખો બંધ કરી 10 મિનિટ ધ્યાન કરો અને જો તમને ફરક પડે છે 15 દિવસ કરો, ન ફરક પડે તો મૂકી દેજો, મારી ગેરંટી 100% ફરક પડશે યાદ લેવામાં અને નિર્ણય લેવામાં। તો મિત્રો આજનો સેશન આપણે ખૂબ જ સરસ મજાનો હતો, મારો મનપસંદ પણ હતો આ સેશન, જે અહીંયા પૂરો થાય છે આગળના સેશનમાં જે કાંઈ છે યુનિટ આગળ જોશું, ખાસ બધા વિડીયોને લાઈક કરવાનું ભૂલાય નહીં અને હેન્ડ સ્પીડનો ઉપયોગ કરો, થેન્ક યુ।